गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप आर्टिकल 1.14 दैट इज रोटेशनल क्वांटिटीज एज वेक्टर्स स्टार्ट करसूँ. नाउ एडिशन ऑफ टू वेक्टर क्वांटिटीज शुड बी कम्यूटेटिव. वेक्टर क्वांटिटीज हमेशा कम्यूटेटिव हो, विच मीन्स वेक्टर ए प्लस वेक्टर बी इज इक्वल टू वेक्टर बी प्लस वेक्टर ए. कोई पण वेक्टर्स हो ये हमेशा कम्यूटेटिव हो. नाउ लेट अस सी इफ फाइनाइट रोटेशन्स कैन बी कंसिडर्ड एज वेक्टर्स और नॉट. हवे फाइनाइट फाइनाइट एटले इंग्लिश में फाइनाइट अने इनफाइनाइट एटले शू. फाइनाइट एटले समथिंग विच केन बी काउंटेड. फॉर एक्जाम्पल तमारू रोटेशन छे 45 डिग्रीनू छे, 90 डिग्रीनू छे, 120 डिग्रीनू छे, वॉट एवर, तो तमे एने मेजर ए मेजरेबल छे बराबर. कंईक फाइनाइट मेजरेबल रोटेशन छे, तमे मेजर करी सको छो कि केटलो डिग्री छे, 90 डिग्री, 180 डिग्री, 360 डिग्री, एने फाइनाइट कहेवाय. फाइनाइट एटले जेने तमे मेजर करी सको, फाइनाइट. पछी एक वस्तु आवे इनफाइनाइट. जेवी रीते फाइनाइट छे ने जेने तमे मेजर करी सको, ए ज रीते इनफाइनाइट एवी वस्तु छे. इनफाइनाइट एटले इन्फिनिटी, एटले बहु ज मोटू के तमे मेजर न करी सको एटलू मोटू. इनफाइनाइट बहु ज मोटू. ए ज रीते इनफाइनाइटेसिमल एक वर्ड छे इंग्लिशमां, इनफाइनाइटेसिमल. इनफाइनाइटेसिमल, इनफाइनाइटेसिमल एटले बहु ज नानी वेल्यू, एटली नानी के तमे अगेन एने मेजर न करी सको, एटली नानी. इनफाइनाइटेसिमल, धारो कि अगर एक वेरिएबल एक्स छे एनी बहु ज नानी वेल्यू छे, टेन्स टू झीरो जेवी वेल्यू छे, तो एने इनफाइनाइटेसिमल कहेवाय. अगर एक्स कोई वेरिएबल छे ने एटली मोटी वेल्यू छे इन्फिनिटी जेटली, अने इनफाइनाइट कहेवाय, अने आने इनफाइनाइटेसिमल कहेवाय. बहु ज नानी वेल्यू के तमे एने गणी ना सको तो इनफाइनाइटेसिमल कहेवाय, बहु ज मोटी वेल्यू के तमे एने गणी ना सको तो एने इनफाइनाइट कहेवाय. अने जे गणी शको कि जे मेजरेबल होय ए फाइनाइट क्वांटिटी होय. तो लेट अस सी इफ फाइनाइट क्वांटिटी रोटेशन्स आर वेक्टर ओर नॉट. आपणे જોવાનું છે કે ફાઇનાઇટ રોટેશન જે છે એ વેક્ટર છે કે નથી. હવે આપણે ઉપર જોયું હતું કે વેક્ટર ક્વોન્ટિટીઝ હંમેશા કોમ્યુટેટિવ હોવી જોઈએ, વિચ મીન્સ કે ફાઇનાઇટ રોટેશન જે છે એ વેક્ટર છે કે નહીં એ જોવા માટે મને શું કરવું પડશે, મને એ જોવું પડશે કે એ કોમ્યુટેટિવ છે કે નહીં, બરાબર. તો અગર ફાઇનાઇટ રોટેશન્સ કોમ્યુટેટિવ હોય તો એ વેક્ટર પણ હોય, અગર ફાઇનાઇટ રોટેશન કોમ્યુટેટિવ ન હોય તો એ વેક્ટર પણ ન હોય. આપણે કોઈ પણ બે રોટેશન લઈએ છીએ. એક રોટેશન છે થીટા વન, દેટ ઇઝ રોટેશન ઓફ 90 ડિગ્રી અબાઉટ ધ ઝેડ એક્સિસ. એટલે આ જે ઝેડ એક્સિસ છે એના અક્રોસ તમે 90 ડિગ્રી રોટેટ કરો તો એને હું થીટા વન નામ આપું છું. પછી આ જે વાય એક્સિસ છે એના અક્રોસ તમે થીટા 90 ડિગ્રી રોટેટ કરો, રોટેશન ઓફ 90 ડિગ્રી અબાઉટ વાય એક્સિસ, એને હું થીટા ટુ નામ આપું છું. તો થીટા વન અને થીટા ટુ શું છે? રોટેશન ઓફ 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે કંઈક ફાઇનાઇટ રોટેશન છે. તો ફાઇનાઇટ રોટેશન કોમ્યુટેટિવ છે કે નહીં એ ચેક કરવા માટે મને શું કરવું પડે? જોવું પડે. થીટા વન પ્લસ થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ થીટા ટુ પ્લસ થીટા વન છે કે નહીં એ મને ચેક કરવું પડે. અગર થીટા વન પ્લસ થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ થીટા ટુ પ્લસ થીટા વન છે તો ફાઇનાઇટ રોટેશન્સ કોમ્યુટેટિવ છે અને ફાઇનાઇટ રોટેશન્સ આર અ વેક્ટર. પણ અગર થીટા વન પ્લસ થીટા ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ થીટા ટુ પ્લસ થીટા વન હોય, એનો મતલબ કે તમારા ફાઇનાઇટ રોટેશન્સ કોમ્યુટેટિવ નથી, વિચ મીન્સ એ વેક્ટર પણ નથી. સો આપણે હવે જોશું કે કોમ્યુટેટિવ છે કે નથી ફાઇનાઇટ રોટેશન્સ. એક તમે બુકનું એક્ઝામ્પલ લ્યો. ધારો કે બુક આ એંગલમાં પડી છે, બરાબર. હવે એમાં થીટા વન પ્લસ થીટા ટુ અપ્લાય કરો તો આપણે શું અપ્લાય કરીએ છીએ? પહેલાં થીટા વન, વિચ મીન્સ રોટેશન ઓફ 90 ડિગ્રી અલોંગ ધ ઝેડ એક્સિસ. એટલે કે આ એક્સિસના રિસ્પેક્ટમાં તમે આમ રોટેટ કરો બુકને. તો જો બુકને તમારા સામે
તમારા સામે બુકનું જે સાઈડ છે એમાં એ લખેલું છે, આ પુઠ્ઠા ઉપર બી લખેલું છે, અને જ્યાં પાના દેખાય છે ને, જે પાના દેખાય છે ત્યાં એક ડોટ છે. તો તમે જ્યારે ઝેડ એક્સિસના ક્રોસ આમ રોટેટ કરશો ત્યારે શું થશે કે એ જે છે એ વાળી સાઈડ આમાં આવી જશે, જે પુઠ્ઠું છે બીવાળું એ આમ પાછળની સાઈડ જતું રહેશે, અને આ જે છે આ જો આમ અહીંયા આવી ગયું, દેખાતું નથી, આમ પાછળની સાઈડ જતું રહે. એ જ રીતે થીટા વન થઈ ગયું પ્લસ થીટા ટુ. તો થીટા ટુ શું છે? વાય એક્સિસના લોંગ તમને રોટેશન કરવાનું છે, એટલે આ જે છે એ પાછું આમ સીધ વાય એક્સિસના લોંગ રોટેટ કરવાનું છે. વિચ મીન્સ તમારી બુક કંઈક આવી રીતે આ એંગલથી દેખાશે, કે તમારો એ તમારો આ જે આને તમે વાય એક્સિસના લોંગ રોટેટ કરો તો તમારું જે આ વાળી સાઈડ છે જે પાછળ જતી રહેતી ડોટવાળી એ પાછી ઉપર આવી જશે, પછી આ પુઠ્ઠાવાળી સાઈડ જે અહીંયા હતી એ આમ આવશે અને એ આગળ આવી જશે. તો થીટા વન બસ થીટા ટુ કરવાથી તમારી બુક તમને આ એંગલથી દેખાશે. હવે અગર મને થીટા ટુ પ્લસ થીટા વન કરવું હોય તો શું કરવું પડે? પહેલાં થીટા ટુ એટલે રોટેશન ઓફ 90 ડિગ્રી અબાઉટ ધ વાય એક્સિસ, એટલે કે વાય એક્સિસના ક્રોસ આમ રોટેટ કર. તો તમારું શું, તમારી બુક જો આવી પોઝિશનમાં થઈ જશે કે તમારો આ જે એ છે ને આ બુકને આ રીતે આમ રોટેટ કરી દો, તો તમારો એ જે છે એ બુક નીચેની બાજુ આવી જશે, આ જે પુઠ્ઠું છે બી અહીંયા આવી જશે, અને આ જે પેજીસ છે ટપકવાળું એ આ પોઈન્ટ ઉપર આવી જશે. થીટા ટુ થઈ ગયું. હવે પ્લસ થીટા વન એટલે હવે રોટેશન ઓફ 90 ડિગ્રી અબાઉટ ધ ઝેડ એક્સિસ, એટલે કે થીટા વન કરવાનું છે. પહેલાં આપણે અબાઉટ વાય એક્સિસ કર્યું, હવે અબાઉટ ઝેડ એક્સિસ કરશું. અહીંયા મેં થીટા ટુ લખ્યું છે પણ તમે સુધારી લેજો, અહીંયા થીટા વન હોવું જોઈએ, થીટા ટુ પ્લસ થીટા વન. તો ઝેડ એક્સિસના અલોંગ રોટેટ કરો તો તમારી બુક આ રીતે, ઝેડ એક્સિસના અલોંગ આ રીતે રોટેટ કરો, આ બુકને આમ રોટેટ કરો, તો શું થઈ જશે કે આ જે ડોટવાળો ભાગ છે એ આ બાજુ જતો રહેશે, દેખાતો નથી જો, બુકમાં પાછળની સાઈડ જતો રહેશે. પછી આ જે બી લખેલો છે એ આમ અહીંયા આવી જશે, અને આ જે નીચેની બાજુ એ હતું એ તો નીચે જ રહેશે. તો થીટા વન પ્લસ થીટા ટુ કરવાથી તમારી બુક આ એંગલથી દેખાશે, અને થીટા વન પ્લસ થીટા ટુ કરવાથી તમારી બુક આ એંગલથી દેખાશે, અને થીટા ટુ પ્લસ થીટા વન કરવાથી તમારી બુક આવાળા એંગલથી દેખાશે. વિચ મીન્સ થીટા વન પ્લસ થીટા ટુ અને થીટા ટુ પ્લસ થીટા વન સરખા નથી, ધે આર નોટ ઇક્વલ. સો ફ્રોમ ધ અબવ ફિગર, ઉપરના ફિગરથી આપણે કહી શકીએ કે થીટા વન પ્લસ થીટા ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ થીટા વન ટુ પ્લસ થીટા વન, વિચ મીન્સ કે એ કોમ્યુટેટિવ નથી. ફાઇનાઇટ રોટેશન્સ આર નોટ કોમ્યુટેટિવ. હવે અગર આ કોમ્યુટેટિવ નથી એનો મતલબ વેક્ટર પણ નથી. ઉપર મેં કીધું કે વેક્ટર્સ હંમેશા કોમ્યુટેટિવ હોય, વેક્ટર્સ હંમેશા કોમ્યુટેટિવ હોય. અગર ફાઇનાઇટ રોટેશન કોમ્યુટેટિવ જ નથી એનો મતલબ ફાઇનાઇટ રોટેશન્સ વેક્ટર પણ નથી, વિચ મીન્સ ફાઇનાઇટ રોટેશન્સ કે નોટ બી રિગાર્ડેડ એઝ વેક્ટર ક્વોન્ટિટીઝ. ફાઇનાઇટ રોટેશન્સ એ વેક્ટર ક્વોન્ટિટીઝ નથી. તમને આ રીતે વન માર્કરમાં ટ્રુ ફોલ્સના ફોર્મમાં પૂછી શકે, અને તમે એઝ અ હોમવર્ક લઈ લો. એઝ શોર્ટ ક્વેશ્ચન 19, ફાઇનાઇટ રોટેશન્સ કેન બી ટ્રીટેડ એઝ વેક્ટર ક્વોન્ટિટીઝ, ટ્રુ ઓર ફોલ્સ? તો તમને કહેવાનું ફોલ્સ. ફાઇનાઇટ રોટેશન્સ કેન નોટ બી ટ્રીટેડ એઝ વેક્ટર ક્વોન્ટિટીઝ. ફાઇનાઇટ રોટેશન્સ વેક્ટર નથી. હવે આ તો આપણે કરી ફાઇનાઇટ રોટેશન્સની વાત. ફાઇનાઇટ રોટેશન એટલે મોટા મોટા એવા રોટેશન્સ જેને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, 45 ડિગ્રી, 90 ડિગ્રી, 10 ડિગ્રી, 100 ડિગ્રી, વોટ એવર. બટ ઇફ વી ગો ઓન રિડ્યુસિંગ ધ એંગલ ઓફ રોટેશન, એંગલ ઓફ રોટેશનને રિડ્યુસ કરતા જાઓ, નાનું કરતા જાઓ, તો કેટલા નાના સ્મોલ રોટેશન્સ, ડેલ્ટા થીટા વન, ડેલ્ટા થીટા ટુ, આના જેટલા આવા ડેલ્ટા થીટા વન, ડેલ્ટા થીટા ટુ, આના જેટલા નાના નાના રોટેશન્સ કરો, મોટા આવડા હતા એની જગ્યાએ નાના રોટેશન્સ કરતા જાઓ, તો એ રોટેશન્સ જે છે એને કોમ્યુટેટિવ હશે, અને કોમ્યુટેટિવ હશે એટલે એને વેક્ટરને તરીકે આપણે બતાવશું. તો આપણે
ના 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 એકદમ નાના નાના એટલે કે ઇન્ફાઇનાઇટેસિમલ રોટેશન્સ, એટલે બહુ જ નાના નાના જે રોટેશન્સ હશે ને, ઇન્ફાઇનાઇટેસિમલ રોટેશન્સ, એ કોમ્યુટેટિવ હશે. એટલે કે ડેલ્ટા થીટા વન અને ડેલ્ટા થીટા ટુ અગર બે એવા ઇન્ફાઇનાઇટેસિમલ રોટેશન છે નાના નાના, તો ડેલ્ટા થીટા વન પ્લસ ડેલ્ટા થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા ટુ પ્લસ ડેલ્ટા થીટા વન આવે, તો એ કોમ્યુટેટિવ હોય, અને કોમ્યુટેટિવ હોય તો એને વેક્ટર પણ કહી શકાય. ફાઇનાઇટ રોટેશન્સ જે છે એ કોમ્યુટેટિવ નહોતા અને વેક્ટર પણ નહોતા, પણ ઇન્ફાઇનાઇટેસિમલ રોટેશન્સ છે, બહુ નાના નાના રોટેશન્સ છે, ડેલ્ટા થીટા વન ડેલ્ટા થીટા ટુ, એ કોમ્યુટેટિવ પણ હશે અને એને તમે વેક્ટર ફોર્મમાં પણ લખી શકશો. હવે આપણે પ્રૂવ કરશું કે ઇન્ફાઇનાઇટેસિમલ રોટેશન્સ આર વેક્ટર ક્વોન્ટિટીઝ. હવે તમે પૂછશો, મેડમ રોટેશન એટલે તો આમ જે વસ્તુ રોટેટ કરતી હોય આ રીતે, અને તમે વેક્ટર તરીકે કઈ રીતે દર્શાવી શકો? કારણ કે વેક્ટર ઇઝ નથિંગ બટ એ આ એક સીધી લાઇન છે જેનું કોઈક મેગ્નિટ્યુડ છે, ને એરો બતાવે છે એની ડાયરેક્શન. તો તમે આ રીતે રોટેટ કરતી વસ્તુને એક વેક્ટર તરીકે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકો? સો ટુ રિપ્રેઝેન્ટ ઇન્ફાઇનાઇટેસિમલ રોટેશન એઝ અ વેક્ટર, વી ડ્રો અ સ્ટ્રેટ લાઇન. આપણે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની, આ જો ફિગર 1.2 આપેલું છે, રિપ્રેઝેન્ટેશન ઓફ રોટેશન એઝ વેક્ટર. જો રોટેશન થઈ રહ્યું છે, પેન્સિલથી ડ્રો કર્યું છે, જો અહીંયા તમારી એક્સ એક્સિસ, આ જે એક્સ છે, એક્સ વાળો એરો ડેલ્ટા થીટા જેટલું રોટેશન થાય છે અને એક્સ ડેશ ઉપર પહોંચે છે, પછી તમારો વાય એક્સિસ છે એ પણ ડેલ્ટા થીટા જેટલું રોટેશન થાય છે ને વાય ડેશ જેટલું ઉપર પહોંચે છે, વિચ મીન્સ તમારું રોટેશન કેટલું થાય છે? રોટેશન થાય છે ડેલ્ટા થીટા ટુ જેટલું. તો તમારો વેક્ટર કેવો હશે? આજે મેં તમને કીધું ને રોટેશનને એઝ અ વેક્ટર ડિનોટ કરશું, તો વેક્ટર કેવો હશે? જો વેક્ટર આવો હશે, બ્લેક લાઇનથી બતાવ્યો છે ને આ, હવે એ વેક્ટરની લેન્થ કે એનું મેગ્નિટ્યૂડ કેટલું હશે? ઇટ વિલ બી પ્રપોર્શનલ ટુ ધ મેગ્નિટ્યૂડ ઓફ એંગલ ઓફ રોટેશન. એટલે રોટેશન કેટલું થયું? ડેલ્ટા થીટા જેટલું. તો આ જે વેક્ટર જે છે ને એનું મેગ્નિટ્યૂડ કે લેન્થ કેટલું હશે? એનાથી પ્રપોર્શનલ, એટલે ડેલ્ટા થીટા જેટલું જ હશે. અને એરો હેડ, આજે આની આની જે ડાયરેક્શન છે ડેલ્ટા થીટાની, જે આ વેક્ટરની ડાયરેક્શન છે એ ક્યાં પોઈન્ટ કરશે? ઇટ પોઈન્ટ્સ ઇન ધ ડાયરેક્શન ઓફ રાઇટ હેન્ડ સ્ક્રૂ. તમે રાઇટ હેન્ડ થમ રૂલ જોયું છે? રાઇટ હેન્ડના તમે જે બાજુ રોટેશન થતું હોય તો તમારો ફિંગર્સને કર્લ કરવાનું, અને તમારો જે થંબ જે ડાયરેક્શન બતાવે છે એ તમારી રાઇટ હેન્ડ સ્ક્રૂ રૂલ કે રાઇટ હેન્ડ થમ રૂલની ડાયરેક્શન બતાવશે. તો તમે લગાવીને જુઓ તો આ ડિરેક્શનમાં અગર રોટેશન થતું હોય તો તમારો ડાયરેક્શન એરોહેડની ડાયરેક્શન આ રીતે હશે. એની જગ્યાએ અગર રોટેશન આમ થતું હોત તો તમારો એરોહેડ નીચેની બાજુ પોઈન્ટ કરતો હોત. સિમ્પલ ના. સપોઝ દેટ પાર્ટિકલ પી ઇઝ મૂવિંગ અલોંગ ધ સરકમફરન્સ ઓફ સર્કલ એન્ડ મૂવિંગ ફ્રોમ પી ટુ ક્યૂ ઇન ટાઈમ ડેલ્ટા ટી. હવે ધારો કે તમારું કોઈક પાર્ટિકલ છે એ મૂવ કરે છે આ સર્કલમાં. ફિગર 1.21માં જો પેન્સિલથી એક સર્કલ ડ્રો કરેલું છે, ધારો કે આ સર્કલમાં આ રીતે કોન્સ્ટન્ટલી તમારો પાર્ટિકલ મૂવ કરે છે, અને ટાઈમ અને ડેલ્ટા ટી ટાઈમમાં તમારો પાર્ટિકલ પહેલાં તો અહીંયા પીમાં હતો અને પછી ડેલ્ટા ટી ટાઈમમાં એ ફરીને ક્યૂ સુધી પહોંચી ગયો, અહીંયા સુધી ક્યૂ સુધી પહોંચી ગયું. સચ દેટ એંગલ પી સી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા. તો આજે એંગલ પી સી ક્યુ ઇઝ ડેલ્ટા થીટા. હવે આ જે રોટેશન છે ને, આ જે ડેલ્ટા થીટા જેટલું રોટેશન છે પી ટુ ક્યુ, આ પી ટુ ક્યુ, પી ટુ ક્યુ જેટલું જ રોટેશન છે ને, એને તમે એક વેક્ટરની તરીકે દર્શાવી શકશો. જેવી રીતે મેં ઉપર બતાવ્યું, એ વેક્ટર ઇઝ નથિંગ બટ વેક્ટર સી એ. તો ઇન્ફાઇનાઇટેસિમલ રોટેશનને મેં એઝ અ વેક્ટર સી એ ડિનોટ કર્યું. લેટ આર એન્ડ આર પ્લસ ડેલ્ટા આર બી ધ પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ પી એન્ડ ક્યુ. પોઈન્ટ પીનું પોઝિશન વેક્ટર આર છે, પોઈન્ટ ક્યુનું પોઝિશન વેક્ટર આર પ્લસ ડેલ્ટા આર છે.
देन लीनियर डिस्प्लेसमेंट ऑफ पार्टिकल पी क्यू, जो पी क्यू नो लीनियर डिस्प्लेसमेंट केटलू हो, पी क्यू तो क्यू पोजिशन शू है, आर प्लस डेल्टा आर माइनस पी नी पोजिशन शू है, आर, तो इना वच्चे आज डिस्टन्स है पी क्यू वच्चे के हे डेल्टा आर जेटलो, तो लीनियर डिस्प्लेसमेंट पी क्यू इज डेल्टा आर. नाउ लीनियर डिस्प्लेसमेंट एटले रेखीय स्थानांतर अने एंग्युलर डिस्प्लेसमेंट एटले कोणीय स्थानांतर. हवे रेखीय स्थानांतर अने कोणीय स्थानांतर, लीनियर डिस्प्लेसमेंट डेल्टा आर अने एंग्युलर डिस्प्लेसमेंट डेल्टा थीटा वच्चे आपणे 11 स्टैंडर्डमां जोयुं छे आ रिलेशनशिप, डेल्टा आर इज इक्वल टू डेल्टा थीटा क्रॉस आर वेक्टर. लेट अस नाउ कंसिडर टू सक्सेसिव रोटेशन्स डेल्टा थीटा वन एंड डेल्टा थीटा टू ऑफ द पार्टिकल्स. हवे जे रीते मैं कीधुँ के डेल्टा थीटा वन अने डेल्टा थीटा टू जेवा आपणे बे रोटेशन लेशुं अने पछी जोशुं के डेल्टा थीटा वन प्लस डेल्टा थीटा टू इज इक्वल टू डेल्टा थीटा टू प्लस डेल्टा थीटा वन, आ साचुं छे के नथी. સૌથી પહેલાં આપણે શું કરશું, ડેલ્ટા થીટા વન પ્લસ ડેલ્ટા થીટા ટુ, એટલે કે પહેલાં થીટા વન સાથે રોટેટ કરવાનું, પછી ડેલ્ટા થીટા ટુ જેવું રોટેટ કરવાનું. હિયર ધ પાર્ટિકલ મૂવ્સ થ્રુ ડેલ્ટા આર વન ફ્રોમ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન આર બાય પરફોર્મિંગ રોટેશન ડેલ્ટા થીટા, એટલે કે એની ધારો કે ઓરિજિનલ પોઝિશન કંઈક આર છે, ત્યાંથી ડેલ્ટા થીટા વન, ડેલ્ટા થીટા વન જેટલી મને, જો પહેલાં ઓરિજિનલી આર પોઝિશન ઉપર હતી, ડેલ્ટા થીટા વન જેટલું રોટેશન કર્યું ત્યારે ડિસ્પ્લેસમેન્ટ કેટલી થઈ, ડેલ્ટા આર વન, પહેલાં આર ઉપર હતું પછી ડેલ્ટા આર વન જેટલું મૂવ થયું, તો આ ફાઇનલ પોઝિશન આ જે છે એ કેવી થઈ ગઈ, આર પ્લસ ડેલ્ટા આર વન. પછી આ જે ફોર્મ્યુલા છે એ જ રીતે આપણે ડેલ્ટા આર વન જે તમારું લિનિયર ડિસ્પ્લેસમેન્ટ છે અને ડેલ્ટા થીટા વન જે તમારું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે એને તમે આ રીતે લખી શકો, ડેલ્ટા આર વન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા વન ક્રોસ આર. નાઉ ઇટ ઇઝ ફોલોડ બાય સેકન્ડ ડિસ્પ્લેસમેન્ટ આર ટુ ફ્રોમ પોઝિશન આર પ્લસ ડેલ્ટા આર વન બાય પરફોર્મિંગ રોટેશન ડેલ્ટા થીટા ટુ. ડેલ્ટા થીટા વન થઈ ગયું, હવે આ પોઝિશનથી હું ડેલ્ટા થીટા ટુ જેટલું રોટેશન કરીશ, ડેલ્ટા થીટા ટુ જેટલું રોટેશન કરીશ, ત્યારે લિનિયર ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે, ડેલ્ટા આર ટુ. તો અહીંયા જ્યારે પહોંચશે ત્યારે એની પોઝિશન કેવી હશે, જો ચાલુ આર પ્લસ ડેલ્ટા આર વનથી કરી હતી, આર પ્લસ ડેલ્ટા આર વનથી તમે ચાલુ કરી હતી, પ્લસ ડેલ્ટા આર ટુ થઈ, તો તમારું આ પોઝિશન શું હશે, આર પ્લસ ડેલ્ટા આર વન પ્લસ ડેલ્ટા આર ટુ, એને હું આર પ્લસ ડેલ્ટા આર વન ટુ આ રીતે લખીશ, આર પ્લસ ડેલ્ટા આર વન ટુ આ રીતે લખીશું. ધ્યાન રાખજો, પહેલાં વન છે ને પછી ટુ છે એટલે ડેલ્ટા આર વન ટુ. આ મેં કઈ રીતે લખ્યું એ પણ જોજો, આર પ્લસ આર વન અહીંયા હતો, આર પ્લસ ડેલ્ટા આર વન હતો, ત્યાંથી મેં ડેલ્ટા થીટા ટુ જેટલો રોટેટ કર્યો ત્યારે ઉપર ડેલ્ટા આર ટુ જેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું, એટલે મેં ડેલ્ટા આર ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા ટુ ક્રોસ આર પ્લસ ડેલ્ટા આર વન, કારણ કે આપણે ચાલુ આર પ્લસ ડેલ્ટા આર વનથી કર્યું હતું, એટલે મેં ડેલ્ટા થીટા ટુ માટે આવાળી ઇક્વેશન લખી. ધ ફાઇનલ પોઝિશન છેલ્લે ક્યાં પહોંચ્યું હતું, છેલ્લે આપણું પહોંચ્યું હતું ડેલ્ટા આર વન ડેલ્ટા આર ટુ કરીને છેલ્લે અહીંયા શું પહોંચ્યું હતું, આર પ્લસ આર વન ડેલ્ટા આર વન પ્લસ ડેલ્ટા આર ટુ અહીંયા સુધી પહોંચ્યું હતું. તો ફાઇનલ જે પોઝિશન છે એને મેં આ રીતે લખી છે, ડેલ્ટા આર પ્લસ ડેલ્ટા આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ ડેલ્ટા આર વન પ્લસ ડેલ્ટા આર ટુ. પછી ડેલ્ટા આર વન ની આર વન છે એની જગ્યાએ મેં આ સબસ્ટિટ્યૂટ કર્યું, પછી આર ટુ છે એની જગ્યાએ મેં આ સબસ્ટિટ્યૂટ કર્યું, પછી આ પોઈન્ટને તમે આ બ્રેકેટને ખોલી દો તો ડેલ્ટા થીટા ટુ ક્રોસ આર થશે, પછી
प्लस डेल्टा थीटा टू क्रॉस आर वन थे। नेग्लेक्टिंग द सेकेंड ऑर्डर इनफाइनाइटेसिमल क्वांटिटी डेल्टा थीटा टू क्रॉस डेल्टा आर वन बिकॉज इट इज वेरी स्मॉल। हवे डेल्टा थीटा टू क्रॉस डेल्टा आर वन है बहुज नाना है। कई रीते डेल्टा थीटा टू जाते ज एक इन्फाइनाइटेसिमल क्वांटिटी है एट्ले बहु बहु बहुज नानी क्वांटिटी है। एक्जाम्पल लो, फॉर एक्जाम्पल, जस्ट फॉर एक्जाम्पल 0.001 है। एज रीते डेल्टा आर वन पण बहुज नानी क्वांटिटी हशे, ए पण धारो के बहु नानी कोई क्वांटिटी 0.002 छे। तो डेल्टा थीटा टू क्रॉस डेल्टा आर वन केवुं थई जशे 0.00002, विच मीन्स एनाथी पण बहु बहु नानी, बहुज नानी वेल्यू छे जो डेल्टा थीटा टू क्रॉस डेल्टा आर वन। तो आपणे एने एडिशन में निग्लेक्ट करी शकीए। तो डेल्टा आर प्लस डेल्टा आर वन टू केवुं थई जशे खाली आ फर्स्ट थर्ड थ्री टर्म्स। हवे आ बने में क्रॉस आर कॉमन लेशो लई शकशो तो तमारो ब्रेकेट में शूँ आवी जशे डेल्टा थीटा वन प्लस डेल्टा थीटा टू। अहीं मैं क्रॉस लख्युं छे एनी जगह तमे प्लस करी नाखो, आ भूल सुधारी नाखजो तमारा नोट्स में। सो तमारी इक्वेशन 11 आवी जशे आर प्लस डेल्टा थीटा वन प्लस डेल्टा थीटा टू क्रॉस आर। इफ वी रिवर्स द सिक्वेंस ऑफ इन्फाइनाइटेसिमल रोटेशन एट्ले कि आपणे रिवर्स में रोटेशन करवानो, पहला थीटा वन प्लस पछी थीटा टू करूँ, डेल्टा थीटा वन पछी डेल्टा थीटा टू करूँ, हवे डेल्टा थीटा टू पछी डेल्टा थीटा वन करो। तमे डेल्टा थीटा टू पछी डेल्टा थीटा वन करो, डेल्टा थीटा टू प्लस डेल्टा थीटा वन आ रीते करो। तो शू थे, धारो कि तमे पोजिशन आर थी स्टार्ट करी, सौथी पहला तमने शू करवानुं डेल्टा थीटा थ्रू टू जेटलू रोटेट करवानुं, डेल्टा थीटा टू जेटलू रोटेट करवानुं। त्यारे लीनियर डिस्प्लेसमेंट केटली थशे डेल्टा आर टू जेटली। तो आ पॉइंट में शू, आ पॉइंट केवुं थई जशे आर प्लस डेल्टा आर टू, त्यारे तमारो डेल्टा, जो लीनियर डिस्प्लेसमेंट डेल्टा आर टू है, एंग्युलर डिस्प्लेसमेंट डेल्टा थीटा टू है। तो आपणे डेल्टा आर टू इज इक्वल टू डेल्टा थीटा टू क्रॉस आर आ रीते लखी सकी। पछी कारण के स्टार्ट आपणे आर थी कर्यु छे, पछी डेल्टा थीटा टू थई गयुं, हवे इट इज फॉलोड बाय रोटेटिंग थ्रू डेल्टा थीटा वन फ्रॉम पोजिशन आर प्लस आर टू, आर प्लस डेल्टा आर टू। तो डेल्टा आर प्लस डेल्टा आर टू थी पाछो रोटेट करो केटलू, तो डेल्टा थीटा वन जेटलू। त्यारे तमारी लीनियर डिस्प्लेसमेंट केवी हशे डेल्टा आर वन जेटली। तो आ पॉइंट केवो थई जशे आर प्लस डेल्टा आर टू, जे आ पॉइंट छे, प्लस डेल्टा आर वन, आ पॉइंट एवो थई जशे। तो आने हूँ आर प्लस डेल्टा आर टू वन, एटले टू अने वन, पहले टू आवे छे पछी वन आवे छे, डेल्टा आर टू वन आ रीते लखू छू। अने डेल्टा आर वन ने आजे डेल्टा आर वन छे ने हुं कई रीते लखी सकूँ, डेल्टा आर वन इज इक्वल टू डेल्टा थीटा वन क्रॉस आर प्लस डेल्टा आर टू। आ रीते डेल्टा आर वन इज इक्वल टू डेल्टा थीटा वन इन क्रॉस आर प्लस डेल्टा आर टू। सेम लास्ट टाइम जेवुं ज कर्युं छे, जस्ट वन ने टू नी पोजिशन बदलाय छे अहींया, એ તમે ધ્યાન આપશો તો સમજાશે। નાવ ફાઇનલ વેક્ટર પોઝિશન, ફાઇનલ એટલે સૌથી છેલ્લે મેં શું લખ્યું હતું, આર પ્લસ ડેલ્ટા આર ટુ વન ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ ડેલ્ટા આર ટુ પ્લસ ડેલ્ટા આર વન। હવે આ આર ટુની જગ્યાએ આને સબસ્ટિટ્યુટ કરી દો, ડેલ્ટા આર વનની જગ્યાએ આને સબસ્ટિટ્યુટ કરી દો। હવે આને તમે ઓપન કરો તો ડેલ્ટા થીટા વન ક્રોસ આર થશે,
અને બીજી ટર્મ થશે ડેલ્ટા થીટા વન ક્રોસ ડેલ્ટા આર ટુ. હવે જેવી રીતે મેં સમજાવ્યું હતું કે આ જે ક્વોન્ટિટી છે એની વેલ્યુ બહુ જ નાની હશે એટલે એડિશનમાં તમે એને ઇગ્નોર કરી શકશો, તો ખાલી બચશે આટલી. હા, આ ત્રણ જ ક્વોન્ટિટી બચશે જે મેં અહીંયા લખી છે. હવે આ બંને ટર્મમાંથી ક્રોસ આર બહાર આવી શકશે, તો આ ક્રોસ આર મેં બહાર લીધો તો અંદર શું બચશે? ડેલ્ટા થીટા ટુ પ્લસ ડેલ્ટા થીટા વન. તો તમારી આવી કંઈક ઇક્વેશન 11 આવશે. તમારી ઇક્વેશન 11 આવશે સિન્સ ડેલ્ટા આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર ટુ વન. એટલે કે હવે પોઈન્ટ વનથી ટુનો ડિસ્ટન્સ ધારો કે આ મારો પોઈન્ટ વન છે ને મારો પોઈન્ટ ટુ એનાથી 1 સેન્ટીમીટર દૂર છે. તો આર વન ટુ શું છે? આર વન ટુ શું છે? તો વન, હું વન ઉપર છું તો વનથી વન ઉપર બેઠી હું વન પોઈન્ટ ઉપર છું તો ટુનો ડિસ્ટન્સ ટુ જે છે એ વનથી કેટલો દૂર છે? તો 1 સેન્ટીમીટર જેટલો દૂર છે. આર ટુ વન શું છે? આર ટુ વન એમ છે કે હું ટુ ઉપર છું, હું ટુ ઉપર છું તો મને પોઈન્ટ વન કેટલો દૂર દેખાય છે એ પણ 1 સેન્ટીમીટર જેટલો દેખાશે. વિચ મીન્સ ડેલ્ટા આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર ટુ વન. ડેલ્ટા આર વન ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર ટુ વન. તો ફ્રોમ ઇક્વેશન 11 એન્ડ 12, હવે ઇક્વેશન 11 જેમાં આર ટુ વન છે અને સોરી ઇક્વેશન 12 અને ઇક્વેશન 11 જેમાં આર વન ટુ છે આ બંનેને ઇક્વેટ કરશો ને તો તમને દેખાશે, બંનેને ઇક્વેટ કરીને જુઓ તો તમને દેખાશે કે આ બ્રેકેટવાળા ટર્મ્સ જે છે ડેલ્ટા થીટા વન પ્લસ ડેલ્ટા થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા ટુ પ્લસ ડેલ્ટા થીટા વન. એ જ વસ્તુ મેં અહીંયા લખી છે, ડેલ્ટા થીટા વન પ્લસ ડેલ્ટા થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા ટુ પ્લસ ડેલ્ટા થીટા વન. દેટ ઇઝ એડિશન ઓફ ઇન્ફાઇનાઇટેસિમલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ કોમ્યુટેટિવ, વિચ મીન્સ બહુ જ નાના નાના ઇન્ફાઇનાઇટેસિમલ તમે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કરો તો એ કોમ્યુટેટિવ હોય. અને કારણ કે એ કોમ્યુટેટિવ છે એને આપણે વેક્ટર્સ પણ કહી શકશું. Thus, the infinitesimal angular displacement is a vector quantity. તમે એને વેક્ટર ક્વોન્ટિટી કહી શકશો. ફરીથી ધ્યાન આપજો, તો ફાઇનાઇટ રોટેશન્સ જે છે, ફાઇનાઇટ રોટેશન્સ કેન નોટ બી રિગાર્ડેડ એઝ વેક્ટર ક્વોન્ટિટીઝ. ફાઇનાઇટ રોટેશન્સ જે છે એ વેક્ટર ક્વોન્ટિટીઝ નથી, પણ જે ઇન્ફાઇનાઇટેસિમલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે, ઇન્ફાઇનાઇટેસિમલ રોટેશન્સ છે, ઇન્ફાઇનાઇટેસિમલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે એ વેક્ટર્સ છે. તો તમને આ રીતે લોંગ ક્વેશ્ચન્સમાં પૂછી શકે, 5 માર્ક્સમાં કે 10 માર્ક્સમાં, કે પ્રૂવ ધેટ ઇન્ફાઇનાઇટેસિમલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. આ તમે હોમવર્કમાં લેજો કે પ્રૂવ કરો કે ઇન્ફાઇનાઇટેસિમલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી છે. તો તમે પ્રૂવ કઈ રીતે કરશો? ઇન્ફાઇનાઇટેસિમલ રોટેશન્સ જ્યાંથી સ્ટાર્ટ કરવાનું, અહીંયાથી પહેલાં ઇન્ફાઇનાઇટેસિમલ રોટેશન ક્યાંથી કેવી રીતે ડિનોટ રિપ્રેઝેન્ટ કરીએ છીએ ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. અને આ જે લાઈન અહીંયા સુધી તમને પ્રૂવ કરવાનું, ઇન્ફાઇનાઇટેસિમલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટની વાત કરી હોય આ પોઈન્ટ સુધી. અગર તમને એમ પૂછે ક્વેશ્ચનમાં એમ પૂછે કે પ્રૂવ ધેટ ફાઇનાઇટ રોટેશન્સ કેન નોટ બી રિગાર્ડેસ એઝ વેક્ટર ક્વોન્ટિટીઝ, કે ફાઇનાઇટ રોટેશન્સ આર નોટ વેક્ટર ક્વોન્ટિટીઝ, પ્રૂવ ધીસ. તો તમને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અને આ છેલ્લે આ પોઈન્ટ સુધી લખી દેવાનું. હવે એંગ્યુલર વેલોસિટી એટલે કે કોણીય વેગ અને લિનિયર વેલોસિટી વી એટલે કે રેખીય વેગ અને કોણીય વેગ એંગ્યુલર વેલોસિટીને તમે ઓમેગા આ રીતે તમે
डिनोट करो छो, खबर है। अने तमने खबर, तमने ऊपर मैं शीखवाड़ियों के डेल्टा आर इज इक्वल टू डेल्टा थीटा क्रॉस आर वेक्टर। हवे तमे एने लिमिट डेल्टा टी टेन्स टू झीरो करीने डेल्टा टी साथे डिवाइड करो। हवे लीनियर डिस्प्लेसमेंट ने तमे, डिस्प्लेसमेंट ने तमे टी साथे डिवाइड करो, डी आर बाय डी टी जो कंई करो तो तमारू वी आवे, तो डेल आर बाय डेल टी नी जगह में स्मॉल वी लख्यो छे। अने डेल्टा थीटा अने एंग्युलर डिस्प्लेसमेंट के कोणीय वेग केवी रीते मळे, डी थीटा बाय डी टी, तो डेल्टा थीटा बाय डेल्टा टी नी जगह ओमेगा पुट करी, तो वी इज इक्वल टू ओमेगा क्रॉस आर थई गयो। तमने खबर छे वी इज इक्वल टू आपणे 11th માં જોયું છે ઓમેગા આર સાઇન થીટા, એટલે કે ઓમેગા ક્રોસ આર। સિમિલરલી તો વેલોસિટી જે છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, સિમિલરલી એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ જે આર ક્રોસ પી, અને કોણીય બળ એટલે કે ટોર્ક એન ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, એ પણ એ જ રીતે વેક્ટર ક્વોન્ટિટીઝ તરીકે દર્શાવી શકાય। એન્ગ્યુલર મોમેન્ટમ જે છે એ રોટેશનલ ક્વોન્ટિટી છે, રોટેશનલ ક્વોન્ટિટી હોવા છતાં પણ એ વેક્ટર તરીકે ગણીએ છીએ। ટોર્ક પણ એક રોટેશનલ, ટોર્ક એટલે કોણીય બળ પણ એક રોટેશનલ ક્વોન્ટિટી છે ટોર્ક, છતાં પણ એને આપણે વેક્ટર ક્વોન્ટિટી તરીકે બતાવીએ છીએ। નેક્સ્ટ છે આર્ટિકલ 1.16, સુડો વેક્ટર્સ એન્ડ સુડો સ્કેલર્સ, એટલે કે સુડો એટલે આભાસી, તો સુડો વેક્ટર્સ એટલે આભાસી સદિશ, સુડો સ્કેલર એટલે આભાસી સદિશ। તમને મેં સુડો સ્કેલરનું એક એક્ઝામ્પલ આપ્યું હતું જ્યારે આપણે જ્યોમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ કરતા હતા, ત્યારે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે વોલ્યુમ જે કદ છે, વોલ્યુમ ઇઝ અ સુડો સ્કેલર, એટલે કદ જે છે એ આભાસી અદિશ છે। હવે આપણે ડિટેલમાં જોશું કે સુડો વેક્ટર અને સુડો સ્કેલર શું હોય। ધારો કે એક તમારી કાર્ટિશિયન કોઓર્ડિનેટ છે, ઝેડ આ ડિરેક્શનમાં, વાય આ ડિરેક્શનમાં, એ ને એક્સ આ ડાયરેક્શનમાં, એને તમે ઇન્વર્ટ કરો, એને તમે ઇન્વર્ટ કરો એટલે આખી સિસ્ટમને ઊંધી કરી નાખો, ઇન્વર્ઝન કરવું એટલે એને ઊંધું કરવું, તો ઝેડ જે આ બાજુ હતો એ આમ ઊંધો થઈ જશે, વાય જે આમ બાજુ હતું એ આમ બાજુ ડાયરેક્શનમાં થઈ જશે, એક્સ જે આમ બાજુ હતું એ આવી ડાયરેક્શનમાં થઈ જશે। પછી ધારો કે ઝેડ વાય પ્લેનમાં તમારા બે વેક્ટર્સ છે, વેક્ટર એ અને વેક્ટર બી। પછી હવે વેક્ટર એ ઉપર ધ્યાન આપો કે વેક્ટર એ જે છે ને, જ્યારે તમે ઇન્વર્ઝન કર્યું ત્યારે વેક્ટર એની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ, પહેલાં આ બાજુ હતી હવે આ બાજુ વેક્ટરની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ, એટલે એની સાઇન ચેન્જ થઈ ગઈ, વિચ મીન્સ મેં એની જગ્યાએ માઇનસ એ લખ્યું, એટલે કે વેક્ટર એની ઇન્વર્ઝનના સાથે સાઇન ચેન્જ થઈ છે, તો આવા વેક્ટરને પોલાર વેક્ટર, પોલાર વેક્ટર કે ધ્રુવીય સદિશ કહેવાય। એવી વેક્ટર ક્વોન્ટિટીઝ જે જેની સાઇન ચેન્જ થઈ જાય, જેની સાઇન ચેન્જ થઈ જાય ઇન્વર્ઝન સાથે, ઊંધું કરો તો એની સાઇન ચેન્જ થઈ જાય, કોઓર્ડિનેટ્સને ઇન્વર્ઝન કરો તો એની સાઇન ચેન્જ થઈ જાય, એને પોલાર વેક્ટર્સ કહેવાય। તો આજે આજે છે આ પોલાર વેક્ટર્સ કે ધ્રુવીય સદિશ છે, વેક્ટર ક્વોન્ટિટીઝ વિચ ચેન્જ સાઇન અંડર ઇન્વર્ઝન, ઇન્વર્ઝન સાથે એની સાઇન ચેન્જ થાય એને પોલાર વેક્ટર્સ કે ધ્રુવીય સદિશ કહેવાય। એના અમુક એક્ઝામ્પલ છે ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ એક્સેટ્રા, ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર, બળ, એ પોલાર વેક્ટર્સ છે। હવે વેક્ટર બી ઉપર ધ્યાન આપો, વેક્ટર બી ઉપર ધ્યાન આપો તમે, તો વેક્ટર બીની ડાયરેક્શન જો આ છે,
एनु इन्वर्जन करियो पछी पण वेक्टर बी नी डायरेक्शन आज छे विच मीन्स के इन्वर्जन करवा पछी आ वेक्टर नी साइन चेन्ज नथी थई एनी साइन चेन्ज नथी थई इन्वर्जन करवा पछी पण आ वेक्टर नी साइन चेन्ज नथी थई तो एवा वेक्टर जेनो इन्वर्जन करवा पछी पण साइन चेन्ज न थाय एने एक्सियल वेक्टर के सूडो वेक्टर कहेवाय एवी वेक्टर क्वांटिटी जेनी साइन चेन्ज न थाय इट रिमेन्स इनवेरियंट इनवेरियंट एटले वेरी न थाय जे वेरी न थाय एने इनवेरियंट कहेवाय एवी वेक्टर क्वांटिटीज विच रिमेन इनवेरियंट जे वेरी न थाय विच रिमेन इनवेरियंट अंडर इन्वर्जन इन्वर्जन करवाथी ए इनवेरियंट रहे एमने एम डे वेरिएशन न थाय आर एने एक्सियल वेक्टर के सूडो वेक्टर कहेवाय एक्सियल वेक्टर के सूडो वेक्टर कहेवाय सूडो वेक्टर ने गुजराती में आभासी सदिश कहेवाय हवे आभासी सदिश ना उदाहरण छे एंग्युलर वेलोसिटी एटले कोणीय वेग एंग्युलर मोमेंटम एटले कोणीय वेगमान अने टॉर्क एटले तमने कोई पूछे के डिफाइन ए सूडो वेक्टर्स तो तमने आ रीते डिफाइन करवानो के वेक्टर क्वांटिटीज विच रिमेन इनवेरियंट अंडर इन्वर्शन आर कॉल्ड एक्सियल वेक्टर्स और सूडो वेक्टर्स एग्जाम्पल बीइंग एंग्युलर वेलोसिटी एंग्युलर मोमेंटम एंड टॉर्क